બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં સુરત રેલવે સ્ટેશનની સામે વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ દ્વારા ધરણા સાથે સૂત્રાચારો કરી વિરોધ કર્યો હતો. સાથે એક હે તો સૈફ હે બટોગે તો કટોકેના નારા સાથે વિરોધ કરાયો હતો. બાંગ્લાદેશમાં હસીના શેખની સરકારના પતન બાદ અરાજકતાઓનો માહોલ સર્જાયો છે, ત્યારે છેલ્લા થોડા દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર હુમલાઓ થઈ રહ્યા છે, જેથી સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પરના હુમલાના વિરોધમાં સુરતના પોસ વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. સાથે વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. એક હે તો સૈફ હે બટોગે તો કટોગેના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત રેલવે સ્ટેશનની સામે ધરણા સાથે સૂત્રાચારો કરી વિરોધ કર્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ધરણા યોજાયા હતા. લોકોએ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડના અન્યાયપૂર્ણ ગણાવી હતી. વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અને હિન્દુ મંદિરો ઉપર થઈ રહેલા હુમલાઓને તત્કાલ બંધ કરવા માટે માંગ કરવામાં આવી છે. સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદના દ્વારા બાંગ્લાદેશની અંદર જે પ્રમાણે હિન્દુ સમાજ ઉપર, ત્યાંના હિન્દુ સમાજના ધાર્મિક સ્થળો ઉપર, હિન્દુ સમાજના ધાર્મિક ગુરુઓ ઉપર અને અનલિમિટેડ રીતે જે પ્રમાણે એમને ધરપકડ કરવામાં આવી રહી છે, દિવસ પહેલા શ્રી ચિમનદયાજી કૃષ્ણદાસજીને ધરપકડ અનલિમિટેડ રીતે કરવામાં આવી રહી છે. એમને જે મેન્ટલી હેરેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે તેમની મુક્તિ માટે તાત્કાલિક બાંગ્લાદેશની સરકાર એમને મુક્ત કરે એના મુક્તિ માટેના ધરણાનો કાર્યક્રમ આજે સુરતમાં કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની જે વર્તમાનની સ્થિતિ છે, બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકોને જે રીતે નિશાન બનાવીને એમના ઉપર જે પ્રકારે અમાનવસી અત્યાચાર થઈ રહ્યો છે, હિન્દુ મહિલાઓ ઉપર બલાત્કારો થઈ રહ્યા છે, આ કૃત્યને અમે વખોડીએ છીએ અને વિશ્વ સમુદાય સમક્ષ માંગણી કરીએ છીએ કે આ પ્રકારના ઇસ્લામિક આતંકવાદ પ્રેરિત જે અત્યાચારો છે તાત્કાલિક બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રકારે બાંગ્લાદેશની અંદર ઇસ્કોનના જે ચિન્મય કૃષ્ણદાસજીની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી છે, અન્ય પણ હિન્દુ સંન્યાસીઓની ધરપકડ કરવામાં આવી છે એને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત થયો છે. મારું નામ હિતેશ કુમાર જૈન, વ્યવસાયથી એડવોકેટ છું અને વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતનો સેવા પ્રમુખ છું. આજરોજ ખૂબ જ દુઃખદ મનથી મા ભારતીના કાજે, વિશ્વના તમામ હિન્દુઓના રક્ષણ કાજે વિશ્વ હિન્દુ પરિષદ સતત કાર્ય કરતું રહ્યું છે. આજરોજ સુરત સ્ટેશન પાસે જનજાગરણની સાથે સાથે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે અમાનવીય, અલોકતાંત્રિક રીતે અને અત્યાચાર કરીને જે અમારા હિન્દુ વડા એવા સાધુ ચિન્મય કૃષ્ણદાસજીની જે ધરપકડ કરવામાં આવી છે અને જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અને હિન્દુઓના સમાજ પર જે પ્રત્યાઘાત રૂપે જે લોકો ખૂબ જ વેદનાપૂર્ણ અત્યાચાર કરી રહ્યા છે તેનો વિરોધ અમારો સતત ચાલુ છે. સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં પણ હિન્દુ સમાજ સાથે અથવા હિન્દુ વ્યક્તિ સાથે અન્યાય થશે ત્યારે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ એ પ્રકારના અત્યાચારને ડામવા માટેનો કાર્યક્રમ કરતો રહેશે અને બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર જે અનૈતિક રીતે, અલોકતાંત્રિક રીતે, અમાનવીય રીતે જે રીતે એ લોકોએ અત્યાચાર ત્યાંના ડાબેરીઓ અને ઇસ્લામિક પદ્ધતિથી જે ઇસ્લામિક લોકો જ વિધર્મી લોકો જે રીતે અત્યાચાર કરી રહ્યા છે તેના વિરોધમાં આ કાર્યક્રમ સુરત શહેરમાં સુરત સ્ટેશન પર થઈ રહ્યો છે. તેનો વિરોધ ચાલુ છે અને ચાલુ રહેશે. સરકાર સાથે અમારી વાતચીત વાટાઘાટો ચાલુ છે અને વાટાઘાટો જ્યાં સુધી અંત નહીં આવે ત્યાં સુધી અમે હિન્દુ સમાજ માટે એના સેવા માટે, એના જનજાગરણ માટે, એની સુરક્ષા માટે, એનું સંસ્કૃતિની સંચન અને સંવર્ધન માટે સતત કાર્ય કરતા રહીશું.